પ્રશ્ન છ એનએ સીઓ થ્રી અને એનએ સીઓ થ્રી બંને પદાર્થોનો સમમોલર જથ્થો ધરાવતા એક ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે પોઈન્ટ વન મોલર એચ સીએલના કેટલા એમએલની જરૂર પડશે એટલે કે આ એનએ ટુ સીઓ થ્રી અને એનએચ સીઓ થ્રી બરાબર આની સાથે આનો સમ મોલર જથ્થો એટલે બંનેના મોલ સરખા જ છે બરાબર તો આપણે લઈ લઈએ એક એક મોલ લઈ લઈએ અત્યારે બરાબર એનએ ટુ સીઓ થ્રી અને બીજું શું છે એને એચ સીઓ થ્રી એટલે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાય કાર્બોનેટ આ બંને સાથે પ્રક્રિયા કરવા HCl એ પણ કેટલું પોઈન્ટ વન મોલર HCl ની કેટલા એમએલની જરૂર પડશે બરાબર એટલે આની સાથે પ્રક્રિયા કોણ કરવાનું છે HCl અને કેટલા એમએલ કરશે બરાબર પ્રક્રિયા તો એ આપણે શોધીએ સૌપ્રથમ આપણે શું કરીશું કે બેલેન્સ સમીકરણ લખી નાખીએ અને આ બેલેન્સ સમીકરણમાં HCl કેટલું જરૂર છે એ આપણે શોધી લઈએ ત્યારબાદ આપણે શું કરીશું કે પોઈન્ટ વન મોલર એચસીએલ કેટલાની જરૂર પડશે એટલે આ મોલારિટી આપેલી હશે બરાબર તો એમાં વોલ્યુમ કેટલું જરૂર પડશે એમએલમાં એ આપણને મળી જશે ક્લિયર છે તો આ દાખલો તમે જોશો તો અમુક મટિરિયલ્સ બધી બહુ લાંબી લાંબી રીતે દાખલો ગણેલો હોય છે બરાબર પણ આપણે એકદમ શોર્ટ અને સ્વીટ એકદમ ઇઝી મેથડથી જોઈશું તો સૌ પ્રથમ આપણે બંનેનું શું કરીએ તો કે બેલેન્સ સમીકરણ લખી નાખીએ બરાબર હવે આ કાર્બોનેટ છે બંને આ સોડિયમ કાર્બોનેટ આ સોડિયમ બાય કાર્બોનેટ બંનેની એસિડ સાથે પ્રક્રિયા થાય એટલે એસિડ શું કરશે કે આ કાર્બોનેટને બરાબરનો બાળી નાખશે બાળી નાખશે તો આ સીઓ થ્રી છે કાર્બોનેટનું રૂપાંતર શેમાં થઈ જશે કાર્બન ડાયોક્સાઇડમાં અને બાકી હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે એ ભેગા થઈને શું બનાવી લેશે પાણી બનાવી લેશે એટલે કે અહીંયા બે નીપજ તો ફિક્સ જ છે એક આપણને સીઓ ટુ મળવાની છે બીજી આપણને શું મળશે એચ મળશે સેમ નીચેની એક રિએક્શન છે એમાં પણ એક સીઓ ટુ મળશે અને એચ ટુ મળશે બરાબર એક સીઓ થ્રી છે તો એક સીઓ ટુ તો મળશે જ બરાબર અને એક ઓક્સિજન જે અહીંયા બચ્યો એ હાઇડ્રોજન સાથે જોડાઈને શું બનાવી લેશે પાણી હવે પાણી બનાવવા માટે હાઇડ્રોજન કેટલા જોઈએ બે જોઈશે અહીંયા આપેલા કેટલા છે એક જ છે તો અહીંયા પહેલાં શું લગાવી દઈએ ટુ બરાબર તો હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા હવે જુઓ કોણ બચ્યું તો કે સીએલ અને અહીંયા કોણ છે એનએ એટલે એનએ અને સીએલ ભેગા થઈને શું બનાવી લેશે એનએ સીએલ પણ કેટલા બનશે આપણને બે બનશે કારણ કે બે આપેલા છે એટલા માટે હવે અહીંયા નીચેના સમીકરણમાં સીઓ થ્રી એમાંથી કોણ બન્યું સીઓ ટુ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને શું બનાવશે પાણી હાઇડ્રોજન આ બાજુ કેટલા છે બે છે અહીંયા પણ હાઇડ્રોજન આ એક અને આ બે હવે કોણ બચ્યું તો કે સીએલ અને અહીંયા કોણ છે એને એને સીએલ ભેગા થઈને શું બનાવી લેશે સોડિયમ ક્લોરાઈડ એટલે મીઠું ક્લિયર છે હવે આપણે જોઈએ કે HCl કેટલો યુઝ થયો આ પ્રક્રિયા મિશ્રણમાં બરાબર પ્રક્રિયા કરવા તો આપણી પાસે એક મોલ શું છે Na2CO3 ટુ સીઓ થ્રી આ કેટલા મોલ છે આપણે એક મોલ બરાબર અને એક મોલ શું આપેલું છે આપણને એનએ એચ સીઓ થ્રી તો આની સાથે પ્રક્રિયા કરવા HCl કેટલો વપરાયો તો ઉપર બે મોલ વપરાયા નીચે કેટલા મોલ વપરાયા એક મોલ તો ટોટલ કેટલા મોલ યુઝ થયા તો કે ત્રણ મોલ એચ વપરાય છે હવે એક મોલ એને ટુ સીઓ થ્રી તો આનું દળ કેટલું થશે તો એને ટુ સીઓ થ્રીનું દળ તમે શોધશો તો આવશે એકસો ને છ ગ્રામ અને એને એચ સીઓ થ્રીનું દળ શોધશો તો આવશે ચોર્યાસી ગ્રામ બરાબર છે તો અહીંયા એકસો છ ગ્રામ એને ટુ સીઓ થ્રી અને ચોર્યાસી ગ્રામ એને એચ સીઓ થ્રી સાથે પ્રક્રિયા કરવા ત્રણ મોલ એચ સીએલ હવે એચ સીએલનું દળ કેટલું હોય છે પાંત્રીસ પોઈન્ટ પાંચ અને ગુજરાસું કરવાના ત્રણ એટલે અહીંયા કેટલું વપરાશે કુલ તો એકસોને છ પોઈન્ટ પાંચ ગ્રામ એચ સીએલ વપરાશે આ વિદ્યાર્થી મિત્રો ગ્રામમાં શોધ્યું આપણે એ પણ બેલેન્સિંગ સમીકરણ પ્રમાણે હવે આપણને આ બંનેનો જથ્થો કેટલો આપેલો છે મલર જથ્થો કેટલો છે એક ગ્રામ જો અહીંયા લખ્યું છે એક ગ્રામ તો આ મિશ્રણ તો કેટલું છે એક જ ગ્રામ છે બરાબર અને આ આપણે આ કેટલા લીધા અને છ ગ્રામ આ તો આપણે બેલેન્સિંગ પ્રમાણે લીધા અને આ બંનેનું ટોટલ કેટલું થશે એકસો છ અને ચોર્યાસી આ બંનેનો આપણે સરવાળો કરીશું તો ટોટલ કેટલું થશે તો એકસો છ વત્તાં ચોર્યાસી કરો બરાબર તો છ ને ચાર વધી એક બરાબર અને આઠ ને એક નવ એટલે એકસો ને નેવું થશે બરાબર એકસો નેવું બરાબર દેખો ચોર્યાસી ને છ કેટલા થાય એકસો નેવું થઈ જાય બરાબર બહુ વાર લાગી નેવું ગ્રામ મિશ્રણ સાથે બરાબર એકસો ને નેવું ગ્રામ મિશ્રણ સાથે પ્રક્રિયા કરવા એચલ કેટલો યુઝ થાય છે તો કે એકસોને છ પોઈન્ટ પાંચ ગ્રામ યુઝ થાય છે તો આપણને કેટલો આપ્યા છે ગ્રામમાં તો કે એક જ ગ્રામ આપ્યું છે તો આ એક ગ્રામ મિશ્રણ સાથે પ્રક્રિયા કરવા કેટલો યુઝ થશે બરાબર તો શું કરીએ આપણે તો કે એક ગુણ્યા ક્રોસ ગુનાકાર કરી લઈએ એકસો છ પોઈન્ટ પાંચ ડિવાઈડ બાય આવશે એકસોને નેવું ક્લિયર તો આનો જવાબ તમારો આવશે ઝીરો પોઈન્ટ પાંચસો ને સાહીઠ ગ્રામ એચસીએલની જરૂર પડશે બરાબર આ તો આપણને ગ્રામમાં મળ્યો પણ આપણને શું કીધું છે કે એમએલમાં કેટલો મળશે એ પણ કયો પાછો પોઈન્ટ વન મોલર બરાબર આપણે તો પોઈન્ટ વન મોલર માટે શોધવું છે ને એનો મતલબ પોઈન્ટ વન એટલે શું મોલારિટી આપી છે તો આપણે શું કરીએ કે મોલારિટીનું સૂત્ર મૂકી દઈએ તો મોલારિટી બરાબર ડબલ્યુ દ્રાવ્ય એટલે અહીંયા દ્રાવ્ય તરીકે કોણ લઈએ એચ બરાબર નીચે એમ ડબ્લ્યુ અપોન એમ એચ સીએલ ગુણ્યા થાઉઝન ડિવાઈડ બાય વોલ્યુમ ઇન એમ હવે મોલારિટી કેટલી આપેલી છે પોઈન્ટ વન બરાબર વજન કેટલું આપેલું છે આપણને જે આપણે શોધ્યું અત્યારે કેટલું જોઈએ છે તો કે પોઈન્ટ પાંચસો સાહીઠ ગ્રામ ગુણ્યા થાઉઝન્ડ ડીવાઈડ બાય એચસીએલનું મોલર દળ કેટલું તો પાંત્રીસ પોઈન્ટ પાંચ અને વોલ્યુમ ઇન એમએલ હવે મોલરિટી આપી છે તો વોલ્યુમ ઇન એમએલ આપણે ફાઇન કરી લઈશું તો વોલ્યુમ ઇન એમએલ એને સૂત્ર કરતા બનાવો બરાબર તો આ પોઈન્ટ પાંત્રીસ છે અહીંયા ઉપર ગુનાકારમાં જશે અને આ બંને નીચે આવી જશે બરાબર એટલે અહીંયા શું થઈ જશે ઓકે આ છેદમાં છે ને તો વોલ્યુમ ઇન એમએલને આપણે સામે લેજે જઈએ અહીંયા પોઈન્ટ વનની જગ્યા પર તો પોઈન્ટ વન ક્યાંય જશે નીચે આ વોલ્યુમ ઇન એમએલ ક્યાં જતું રહેશે અહીંયા ઉપર જતું રહેશે બરાબર તો શું થશે પોઈન્ટ પાંચસોને સાહીઠ ગુણ્યા ડિવાઈડ બાય પોઈન્ટ વન પાંત્રીસ પાંચ તો તમે આનું કેલ્ક્યુલેશન કરીશો તો તમારો જે જવાબ છે એકસોને સત્તાવન પોઈન્ટ નવ જરૂર પડશે ક્લિયર છે તો સિમ્પલ દાખલો છે પહેલાં શું કરવાનું તો કે બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ લખી લેવાની બરાબર આ તમારે યાદ જ રાખવી પડશે બંનેની પ્રક્રિયાઓ તમને યાદ થઈ જાય બરાબર ત્યારબાદ શું કરવાના બંનેના દળ શોધી લેવાના એન એ ટુ સીઓથી અને એન એચ સીઓથીનું દળ અને બંનેનું દળ એકસોને નેવું ગ્રામ થશે અને આની સાથે બેલેન્સિંગ સમીકરણ પ્રમાણે ત્રણ મૂલ્ય એચ શેર એટલે એનું દળ થાય છે એકસોને છ પોઈન્ટ પાંચ ગ્રામ એટલે એકસો નેવું સાથે પ્રક્રિયા કરવા એકસો ને છ પોઈન્ટ પાંચ વપરાય તો એક ગ્રામ સાથે કેટલો વપરાય તો આપણે ક્રોસ ગુનાકાર કરીશું તો ગ્રામમાં આટલો મળશે ગ્રામમાં મળી ગયો તો આપણે શું કરવાનું ડાયરેક્ટ મોલારીટીનું સૂત્ર યુઝ કરી લેવાનું કારણ કે મોલારિટી આપણને આપી છે એચ સીએલની તો અહીંયાથી આપણને શું મળી જશે વોલ્યુમ મળી જશે બરાબર એટલે ત્રણ સ્ટેપમાં આ છે દાખલો ગણાઈ જશે પહેલાં સ્ટેપમાં શું લખવાની તો કે બેલેન્સિંગ પ્રક્રિયા પ્રક્રિયા પરથી આપણે એચ કેટલા ગ્રામમાં વપરાય છે એ ગ્રામ મળી જશે અને ત્યારબાદ મોલારિટીનું સૂત્ર વાપરશું તો આપણને શું મળી જશે વોલ્યુમ ઇન એમએલ તો આ તમે આટલું યાદ રાખો બરાબર તો પણ આ તમને દાખલો યાદ રહી જશે આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો છે